Oh,
तो कदाच गमे एटलो करेलो खर्चो होय के मेहमानों ने बोलावा होय आ मात्र व्यर्थ जशे। कारण के जे वस्तु मा आपणा मोह सुख माटे होय पोतानी इंद्र तृप्ति माटे ना जे पण कार्य होय भगवान श्री कृष्ण भगवद गीता मा कहे छे बधाज कर्म बंधन ना कारण बने छे। आ बधाज कर्म बंधन ना कारण बने छे। पण जो कोई कर्म भगवान माटे करवामां आवे, जो कोई कार्य आत्माना कल्याण करवा माटे आवे, जो कोई कार्यनु प्रयोजन भगवानी प्रसन्नता माटे होय तो ई जे पण करेला कार्य छे आ धर्म छे। અને ધરમનગરમાં રહેવાળાએ ધરમપુરમાં રહેવાળાએ ધર્મને જાણવો બહુ જરૂરી છે। અને ધર્મનો અર્થ એ થાય છે ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ। સાચો ધર્મ શું છે? भगवान भगवद गीता ना बीजा अध्याय ना 31मा श्लोक में एक श्लोक कीधो छे स्वधर्मम अपि चावेश्यः नवितम पतो महर्षि धर्म वृद्धि युद्ध श्रेयः क्षत्रियश्च नवीयते। भगवान श्री कृष्ण अर्जुन ने कहे छे हे अर्जुन स्वधर्म पिचावेक्ष पोतानो धर्म हे अर्जुन क्षत्रिय होवाने कारणे तारो धर्म छे के तारे युद्ध करवो जोईए। अर्जुन नो धर्म शुं छे? युद्ध करवो जोईए। કારણ કે યુદ્ધ કરવા સિવાય તારા માટે બીજો કોઈ ધર્મ નથી। આથી 5000 વર્ષ પૂર્વ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો ધર્મ છે કે યુદ્ધ કરવું, અને યુદ્ધ થી વધારે બીજો તારા માટે કઈ જ મોટો ધર્મ નથી, બીજો કોઈ ધર્મ નથી, એટલા માટે તું યુદ્ધ કર। આ ભગવાનનો આદેશ અર્જુન તું યુદ્ધ કર, કારણ કે ક્ષત્રિયનો જન્મજાત ધર્મ છે એ શું કરે? યુદ્ધ કરે। એવી જ રીતે મનુષ્ય તરીકે જે પણ સંસારના લોકોએ આ જગતમાં જન્મ લીધો છે સૌથી મોટો ધર્મ શું છે? મનુષ્યનો ધર્મ શું છે? શ્રીમદ ભાગવત બતાવે છે સવે પુંસા બરો ધર્મ યતો ભક્તિ અધોષજે ધર્મ એને કહેવાય કે કોઈને નડો નહીં ધર્મ, અને આ બધી ધર્મની વ્યાખ્યા આપું તમને। આ સંસારમાં લોકો કોને કોને ધર્મ કહે છે ની વાત કરું, આ જગતમાં એમ કે છે જેને નો નડો એ જ ધર્મ। તો અત્યારે આપણે જે બેઠા છીએ અને આજુબાજુ જે મચ્છર આવે છે એ જીવડા આવે છે, આ જીવડાને આમ કરીને ઉલાળી નાખીએ છો આ ધર્મ છે? હા વિચારવાની વાત છે ને,
ચાલતા ચાલતા પગની નીચે કેટલાય કીડાઓને મારી નાખ્યા, આ ધર્મ છે? જો ધર્મનો અર્થ એમ હોય કોઈને નડવું નહીં તો આપણે બધાને બહુ નડીએ છીએ. સાસુમાં કેટલા નડે છે વહુ ને? અને ઘરની પુત્ર વધુ પણ સાસુમાં નહીં નડે છે એવું નથી, બે પક્ષ આગળ છે, બંને બંને ટીમ ટક્કરની છે. પાછી સાસુ ઓર બહુ બંને ટીમ ટક્કરની છે. એક જૂનો અનુભવ છે સાસુને અને હોને ગરમ લોહી છે, બંનેની ટક્કર જબરદસ્ત ચાલે છે. કારણ કે નવા નવા હોય એટલે પાવરફુલ હોય ને. સાસુ ઓર બહુ આ બહુ સારો સંબંધ છે, એટલા માટે જયારે પણ બહેનો મળે ને, બેનપણી આપણી ગુજરાતી બેનપણી જયારે મળે ને તો સૌથી પહેલો પ્રશ્ન શું પૂછે ખબર છે તમને? ખબર છે સાસુ છે? ને ઓલી સામે વાળી એમ કે ને ના નથી. ઓ કેવી નસીબ વાળે છે, મારે તો ડોહીમાં છે ઘરે એના ડાય છે. સાસુ જાણે મોટો એના કોંડા હોય, જાણે મોટો સાપ હોય એવો નડે છે આપણે સાસુ. આ પ્રશ્ન છે. એટલા માટે જ્યારે લગ્ન થાય ને ત્યારે વર અને કન્યા કુંડલી મેળવે. આમાંથી કેટલાય કુંડલી મેળવી છે, હાથ ઉપર કરે કુંડલી મેળવી લગ્ન કર્યા છે, કોઈ નહીં એટલે સુખી છો. આ સંસારમાં એને પતિ વર અને કન્યાને શું મેળવે છે? કુંડલી, કે આ બરાબર છે ને. અને બધા જ્યારે બરાબર મેનેજ થતા હોય, બધા ગુણ દોષ દૂર હોય ત્યારે આ બંનેની કુંડલી મેળવ્યા પછી કહે છે ઓકે હવે આપણે આમના લગ્ન ગોઠવી નાખીશું. અને એક સંત બહુ સુંદર વાત કરે છે કે કુંડલી વર અને કન્યાની મેળવવાની જરૂર, સાંભળજો, કુંડલી વર કન્યાની મેળવવાની જરૂર હતી, કુંડલી મેળવી હોય તો હાહુડ હોની મેળવો. અગર સાસુ હોની કુંડલી બરાબર તો પતિ પત્ની બિચારા ખુશ જ રહેવાના છે. એટલા માટે આ લોકો જે મને મને ક્યારેક મગજમાં વિચાર આવે છે, આ નવા નવા એન્ગેજમેન્ટ થાય ને ત્યારે ફરવા જાય, અહીંયા તોડું છે ને કઈ, હા વિલ્સન હિલ, હા સાબુદારા, સાપુતારા જેવું છે, આ ફરવા જાય છે. તો મારો વિચાર એમ હતો કે હવે આપણે થોડું ચેન્જ કરવું છે. એન્ગેજમેન્ટ થાય ત્યારે આ બંને કપલ ફરવા ન જાય, પણ એની કરતા હોવ ને હાવ બે ફરવા જાય, અને બે સાથે સાથે વડાપાઉં ખાય, પોપકોર્ન ખાય, અને બોટિંગ કરે. બોટિંગ સાસુમાં કેમ છો, તમને શું ભાવે છે, બસ તારી સિવાય બધું ભાવે છે એમ કે સાસુ. અને આ મેળ કોનો કરવાની જરૂર છે? કારણ કે સૌથી વધારે કોને રહેવાનું છે ઘરમાં? જે સૌથી વધારે રહેવાનું છે એની એની સાથે આપણે ડિસ્ટન્સ રાખ્યું છે, અને જેની સાથે ઓછો સમય રહેવાનું છે એની સાથે ફરફર કરીએ છીએ. તો હકીકતમાં જોવા જઈએ તો જે વર અને કન્યાના લગ્ન થાય ને તો સારું વર કન્યા આરળ જાય, પણ આરળ સાસુમાં નહીં લેતા જાય, એટલે થોડુંક જે મન મોટા હોય બધું ક્લિયર થઈ જાય. તમને શું ગમે છે, કઈ સાડી ગમે છે, કેવું ખાવાનું ગમે છે, મીઠું કેટલું ગમે છે, ખાંડ કેવી પીવો છો, ખાંડ કેટલી નાખવી પડે એમ છે, મીઠું કેટલું નાખવું પડે એમ છે, મમ્મી આપ્યું નાખ્યું છે કે નહીં મીઠું, આવું બધું સેટ કરવું પડે. પછી જે ઘર આવે ને બહુ ફર્સ્ટ ક્લાસ છે. આ જગતમાં ઘણા ઘણા ધર્મ છે, કોઈને નો નડો એ જ ધર્મ કહે છે. ઘણા લોકો એમ કહે છે કે આ અમારો ધર્મ, આ ઇસ્કોન વાળાનો ધર્મ, આ હરે રામ હરે કૃષ્ણ વાળાનો ધર્મ, આ સ્વાધ્યાય પરિવારનો ધર્મ,
આ સ્વામિનારાયણનો ધર્મ, આ ભલાનો ધર્મ, એમ આ બધા ધર્મની પાછળ પીડા છે. તો ઘણા કે ના, ધર્મ એટલે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. દરેક વ્યક્તિ પોતાની જવાબદારી લે. પત્ની હોય તો એ પોતાની જવાબદારી લે, ઘર ચલાવે. પતિ હોય તો એ પોતાની જવાબદારી રાખે કે ઘરમાં કોઈ દુખી ન થાય. ઘરના વડીલ હોય એની જવાબદારી એ છે કે છોકરાઓ આડા અવળા લાઈને ન ચડે. છોકરાઓની જવાબદારી એ છે કે બરાબર ભણવામાં ધ્યાન રાખે. આ બધાનો કંઈક ને કંઈક ધર્મ છે. અર્થાત જે વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવે આને શું કહે છે? ધર્મ. તો ધર્મ જે છે એ સમય પ્રમાણે બદલાય છે. સમજાય છે ને? સાંભળો છો ને મને? તમે ધર્મ સમય પ્રમાણે બદલાય છે. અત્યારે આપણે કયા દેશમાં રહીએ છીએ? આપણો ધર્મ કયો છે? ભારત દેશ, હિન્દુ ધર્મ. માની લો મહિના પછી, આપણે જ મહિના પછી પાકિસ્તાનમાં જન્મ થયો તો આપણો ધર્મ બદલાય જાય. તો ઘણા ઘણો એમ કે છે કે જવાબદારી નિભાવી આને જ ધર્મ કે છે. પણ ક્યારેક ક્યારેક વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી એના ધર્મ બદલાય છે. તો ધર્મની પરિભાષા શું છે? ધર્મનો અર્થ થાય છે કર્તવ્ય, જવાબદારી. એટલા માટે ધરમપુરમાં રહેવા વાળાએ ધર્મ વિશે તો જાણવું બહુ જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં ધર્મની ચર્ચા કરી છે. કોની ચર્ચા કરી છે? અને યહાં પર ભગવાન શું કહે છે કે આ બીજા અધ્યાયના 31મા શ્લોકમાં ભગવાન શું કહે છે? સ્વધર્મમ અપિ ચાવેશ્યહ નવિતમ પતિ અતુમ મહર્ષિ. ભગવાન કહે છે, હે અર્જુન, તું ક્ષત્રિય હોવાને કારણે તારે યુદ્ધ કરવાનો ધર્મ છોડવો જોઈએ. આ કયા અધ્યાયમાં કહે છે ભગવાન? બીજા અધ્યાયના 31મા શ્લોકમાં. શું કહે છે? કે વ્યક્તિએ પોતાનો ધર્મ છોડવો જોઈએ. પોતાના ધર્મથી મોટું કોઈ બીજું હોતું? આ ભગવાન કહે છે. હવે એ જ ભગવાન શ્રી કૃષ્ણ 18મા અધ્યાયના 66મા શ્લોકમાં શું કહે છે? સાંભળજો બરાબર. આ શ્લોકમાં શું કહે છે? ધર્મ છોડવો જોઈએ નહીં. એ જ ભગવાન 18મા અધ્યાયના 66મા શ્લોકમાં શું કહે છે? સર્વ ધર્મમ પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા સુચઃ. એ જ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? હે અર્જુન, બધા જ ધર્મને શું કહ્યો? ત્યાગ. એક બાજુ ભગવાન શું કહે છે? કે પોતાનો ધર્મ છોડવો જોઈએ. બીજી બાજુ શું કહે છે? કે બધા ધર્મ ત્યાગી દે. હવે આવો જ્યારે પ્રશ્ન થાય ત્યારે આપણે બધા મૂંઝાઈ જાઓ કે નહીં? કેટલા લોકો કન્ફ્યુઝ થઈ જાય આમાં? બધા જ. કે ભગવાન આવું કેમ કહે છે? પહેલા એમ કહે છે ધર્મ છોડવો ન જોઈએ, અને એ જ ભગવાન એમ કહે છે કે બધા ધર્મને છોડી દો. એનો મતલબ ભગવાન ખોટા હશે. લાગે છે ભગવાન ખોટું બોલતા હોય? લાગે છે? નહીં. તો શું પ્રોબ્લેમ હોય? આપણે સમજવામાં મિસ્ટેક થઈ ગઈ છે. ભગવાન જો એમ કહે છે કે એક ધર્મને છોડવાની ના પાડે છે, અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બધા ધર્મને છોડી દે. જો ભગવાન સત્ય હોય તો ધર્મ કેટલા છે? કેટલા થયા બોલો? બે. એમાં ભગવાન એક ધર્મને એમ કહે છે કે એને છોડવો ન જોઈએ, અને ભગવાન જે બીજો ધર્મ છે એને શું કહે છે? એને આ બે ધર્મને જાણવા છે ને? બે ધર્મ કયા છે અને કયા ધર્મને પકડી રાખવો છે અને કયા ધર્મને ત્યાગી દેવો છે એ આજના સેશનમાં આપણે શ્રવણ કરવાનું છે.
આપણા બે ધર્મ છે, એક ધર્મ શરીરનો ધર્મ, કયો ધર્મ? આ શરીરનો. અચ્છા શરીરનો ધર્મ શું છે? શરીરનો સૌથી પહેલો ધર્મ એ છે કે એ પોતાના મા બાપની સેવા કરે. કારણ કે શરીર કોણે પ્રદાન કર્યું છે? માતા પિતા. એટલે આપણે ઓલા ભજનમાં પણ ગાય છે ને, પેલા ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર ચરશો નહીં. સૌથી પહેલા શરીરનો ધર્મ શું છે? મા બાપ. આપણા મા બાપની સેવા કરવી પેલો ધર્મ છે શરીરનો. શરીરનો બીજો, વિવાહ થયા પછી, લગ્ન થયા પછી એનો ધર્મ શું છે? પતિની સેવા કરવી. અને પતિના લગ્ન થયા પછી એનો ધર્મ શું છે? પતિની સેવા કરવી. મા બાપની હતી જ, પણ વિવાહ થયા પછી ઓલ જવાબદારી વધી. કોની થઈ? સાસુ સસરાની પણ સેવા એ શરીરનો ધર્મ છે, પતિની સેવા પણ શરીરનો ધર્મ છે. હવે વિવાહ થયા પછી સંતાનો થયા તો ત્રીજું લેવલ આવ્યું, છોકરાઓનું ધ્યાન રાખવું એ પણ આ શરીરનો ધર્મ છે. હવે ધીરે ધીરે છોકરાઓ મોટા થાય છે, તો એ છોકરાઓ મોટા થયા પછી એને યોગ્ય જગ્યાએ લગ્ન કરવા, એ લગ્ન કરાવવા એ પણ આ શરીરનો. અને આખા ઘરને બરાબર સાચવીને રાખવું એ પણ આપણો ધર્મ છે, આ શરીરનો ધર્મ છે. તો ભગવાન શું કહે છે? તો જેવું આ શરીર મૃત્યુ પામે તો શરીર સાથે જોડાયેલા બધા સંબંધોનું શું થાય? બોલો. એ પણ એનો મતલબ આ શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી આ શરીરનો ધર્મ છે. આ શરીર નષ્ટ થઈ જશે એટલે શરીર સાથે જોડાયેલા બધા ધર્મ પણ નષ્ટ થઈ જશે. ઓકે, સમજાય છે ને અહીંયા સુધી? તો જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે અથવા જન્મે તો આ શરીર જે છે, શરીર તો મરેલું છે પણ શરીરમાં જ્યારે આત્મા આવે ત્યારે શરીર જીવતું થાય છે, અને શરીરમાંથી આત્મા નીકળી જાય એટલે શરીર મૃત્યુ થાય છે. તો બે ધર્મ છે આપણા, એક શરીરનો ધર્મ અને બીજો ધર્મ કયો છે? આ શરીરને કોણ ચલાવે છે? આ શરીરને કોણ ચલાવે છે? કોણ? માની લો કોઈ 25 વર્ષે વ્યક્તિ મૃત્યુ પામે તો એ 25 વર્ષે મૃત્યુ પામેલા વ્યક્તિને ઘરમાં 5 વર્ષ રાખો તો શું 30 વર્ષનો થઈ જાય? હા કે ના? નહીં, એ 30 વર્ષનો થતો. પણ જો મૃત્યુ ન પામ્યો હોય તો એ શરીર કેટલા વર્ષનું થઈ જાય? એનો મતલબ આ શરીરને જે વૃદ્ધિ આપે છે, પોષણ આપે છે એ કોણ છે? એ શરીરની અંદર એક તત્વ છે જે રહેલું છે. આ નીકળી જાય એટલે શરીરની વેલ્યુ કેવી થઈ જાય છે? ઝીરો. આ શરીરમાં રહેલું તત્વ એ કયું છે જેના કારણે શરીરની કિંમત છે? કોણ બતાવશે? આત્મા. વેરી ગુડ. એનો મતલબ ભગવાન બે ધર્મની વાત કરે છે, એક શરીરનો ધર્મ ને એક શરીરનો ધર્મ ને બીજો ઓર મોટેથી એક શરીરનો ધર્મ ને બીજો. હવે તમે બરાબર સમજો ને તમને આનો જવાબ મળી જશે. તો ભગવાન કયા ધર્મને છોડવાની વાત કરે છે અને કયા ધર્મને છોડવાની ના પાડે છે? ભગવાન કયા ધર્મને છોડવાની ના પાડે છે? ભાઈઓ બોલો. આત્મા. કેમ? કારણ કે આત્માનું ત્યારે મૃત્યુ ન જાય તે મરે તેવા કદાચિત નાયમ મૃત્વા ભવિતાની ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે ન
શરીર અને આત્મામાં શ્રેષ્ઠ ધર્મ કયો છે? શરીર નો કે આત્મા નો? બોલો. અચ્છા, આપણે અત્યારે જે ધર્મ નિભાવી રહ્યા છે ધરમપુરમાં, એ કોનો નિભાવી રહ્યા છે? શરીર. અચૂકી વાત છે. એટલે મતલબ ખાલી આપણે બોલીએ છીએ, કરતા કઈ? આપણે તરત જ ભગવાન છે ને તરત બધાને પકડી લે. બધાને ખબર છે કે મર્યા પછી શરીર અહીંયા રહે છે અને આત્મા શાશ્વત છે. એટલા માટે શરીર અને આત્માના બે ધર્મમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો છે? કયો છે? છતાં પણ આપણે કયા ધર્મ પાછળ દોડીએ છીએ? જે નશ્વર છે, જે મરેલું શરીર છે એની પાછળ દોડીએ છીએ. તો પ્રશ્નો બધા, પ્રભુજી શરીરનો ધર્મ અને આત્માનો, ચાલો શરીરનો ધર્મ તો ખબર પડી કે શરીર સાથે જોડાયેલા જેટલા પણ રિલેશન છે આ બધાનું ધ્યાન રાખવું એ કોનો ધર્મ છે? આત્માનો ધર્મ કોણ છે? કોણ બતાવશે આત્માનો ધર્મ શું છે? આ શરીરનો ધર્મ છે મા બાપની, છોકરાઓની, પત્નીની, પરિવારનું ધ્યાન રાખવું, આ શરીરનો ધર્મ છે. એમ આત્માનો પરિવાર કોણ છે? આત્માના પિતા કોણ છે? પરમાત્મા. પણ પરમાત્માનું પણ નામ તો છે ને, કોણ છે? કૃષ્ણ. એટલા માટે સૌથી આત્માનો ધર્મ શું છે? કૃષ્ણ તમે છો મારા જીવન રત્નના. આત્માનો સંબંધી કોણ છે? આત્માનો સંબંધ કોની સાથે છે? પરમાત્મા કૃષ્ણ સાથે. આ શરીરનો સંબંધ કોની સાથે છે? ઘર પરિવારની સાથે. આ બંને માંથી શાશ્વત સંબંધ કયો છે? આત્માએ કોની સાથે સંબંધ જોડવો જોઈએ? કોની સાથે જોડવો જોઈએ? તો કઈ રીતે જોડાય એ પણ મહત્વ છે ને. આપણે માની લો કોઈ ઘર સાથે સંબંધ જોડ્યો કન્યાએ, તો શું કરે? એન્ગેજમેન્ટ કરે. એન્ગેજમેન્ટ થતા સંબંધ જોડાઈ જાય ઘર સાથે, સાસુ સસરા, જેઠ જેઠાણી, દેર દેરાણી, પતિ, આ બધા મળી જાય. એ ઘર સાથે સંબંધ જોડવાથી આખું પરિવાર એને મળી જાય છે. એવી રીતે આત્માએ કોની સાથે સંબંધ જોડવાનો છે? કોની સાથે? ભગવાન શ્રી કૃષ્ણ સાથે. કઈ રીતે? તો આપણે જો કાર, ગાડી, કાર કેટલાય જોઈ છે હાથ ઉપર કરે? કોઈ નહીં, બધા. ગાડી કઈ રીતે ચાલે? ઓટોમેટિક કે કોઈ ચલાવે? આ તમે ઓટોમેટિક આવી ગાડી તમારી કે કોઈ ચલાવી લે? ચલાવી લે. એક કાર જે છે, આ કાર ત્યારે ચાલે જ્યારે અંદર કોણ હોય? કોણ હોય? ડ્રાઈવર. ડ્રાઈવર વગર કાર ચાલી શકે? એવી રીતે શરીર શું છે? એક શરીર શું છે? કાર. અને શરીર રૂપી કાર ને કોણ ચલાવે છે? ડ્રાઈવર. એ ડ્રાઈવર નું નામ શું છે? કૃષ્ણ. ઓકે, હવે જો બરાબર સમજો આપણે શું કરી રહ્યા છે અને આપણે શું કરવાનું છે. એનો મતલબ આપણો સાચો ધર્મ કયો છે? શરીર નો કે આત્માનો? અને આત્માનું કામ શું છે? કોની સાથે સંબંધ જોડો? તો કોઈ ડ્રાઈવર ગાડી લઈને અહીં આવ્યો તો આપને ખબર પડી કે આ ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ઓછું છે, એટલે આપણે શું કરશું? ગાડીને ચલાવવા શું કરશું? પેટ્રોલ કે ડીઝલ કરશું, બરાબર. પણ પછી જેને પેટ્રોલ ડીઝલ પૂરી નેણે એવો વિચાર આવ્યો કે નહીં, બિચારો ડ્રાઈવરે ભૂખ્યો થયો હશે, એને પેટ્રોલ પીવડાવી દઈએ, એને ડીઝલ પીવડાવી દઈએ, આ બરાબર છે કેમ?
હૃદયનું ખાવાનું, શરીરનું ખાવાનું પણ અલગ છે ને આત્માનું પણ, જેવી રીતે ગાડીનું પણ ખાવાનું અલગ છે ને ડ્રાઈવરનું પણ. ગાડી ત્યારે ચાલે જ્યારે અંદર પેટ્રોલ ડીઝલ પૂરો, અને ગાડી ચલાવવાનો ડ્રાઈવર ત્યારે ચાલે જ્યારે અંદર પાઉંભાજી નાખો. આજે શું છે? પાઉંભાજી અંદર આવે પછી મજા આવે. ડ્રાઈવર ત્યારે ખુશ થાય જ્યારે ભોજન કરે, અને ગાડી ત્યારે ચાલે જ્યારે એની અંદર શું પૂરે? પાઉંભાજી. ક્યારે કોઈ જોયું કે ગાડી જે ડીઝલ છે એની અંદર પાઉંભાજી નાખી ગાડી ચાલે? અચ્છા, તો ક્યારે એમ કીધું કે નહીં આ ડીઝલ છે જે ઓલા ડ્રાઈવરને કે મોઢું કોલ ત્યાં કે શું મોઢું કોલ, અને મોઢું કોલ એમ કોઈ ડાયરેક્ટ પેટ્રોલ પીવડાવે ચાલે? આપણે અત્યારે બધા આવું જ કરી રહ્યા છીએ આપણે બધા. એટલે કોઈ વ્યક્તિ સુખી છે? ડ્રાઈવરને પેટ્રોલ પીવડાવો છો અને ગાડીને પાઉંભાજી ખવડાવો છો. આત્માનો ધર્મ અલગ છે ને શરીરનો ધર્મ અલગ છે. એમ આ શરીરને ચલાવવા માટે શું જોઈએ છે? શું જોઈએ છે? ભોજન. એમ આ શરીરને ચલાવવાળા જે આત્મા છે એના માટે શું આપવું જોઈએ? ભજન. શું છે? શરીર માટે શું છે? ભોજન. અને શરીરને ચલાવવાળી આત્મા માટે શું છે? ભજન. પણ કોઈ વ્યક્તિ ભોજન આત્માને ખવડાવશે અને ભજન શરીરને ખવડાવશે તો મેચ થશે. એટલે આપણે શું કરવું પડશે? ભગવાનનું નામ લેવું પડશે. ભગવાનનું ભજન, ભગવાનનું નામ, હરિનામ લેવું પડશે. આ હરિનામ જ આત્માનો સાચો ખોરાક છે. હરિનામ જ આત્માનો. એટલા માટે સૌથી મોટું ધન કેવું છે? સબસે ઊંચી પ્રેમ સદાય, સબસે ઊંચી ચોરણ લોટે
દિવસમાં આપણે કેટલું વજન કરીએ છીએ કેલ્ક્યુલેશન કરજો ક્યારેક. આ જગતમાં સૌથી મોટો ધર્મ કયો છે? આત્માનો ધર્મ. અચ્છા, આત્મા આમાંથી કોઈ સુરત વાળી આત્મા અમે આવી કે સુરત વાળી આત્મા અલગ દેખાણ, ધરમપુર વાળી આત્મા આવી, વલસાડ વાળી દોડતી દોડતી આત્મા આવી, એ કઈ અલગ દેખાણી કઈ આત્મામાં કોઈ ભેદ છે? કાળી આત્મા, ધોળી આત્મા, જાડી આત્મા, પાતળી આત્મા, આ કોઈ ફેર છે આત્મામાં? આત્મા કેવી છે? બધાની અંદર એક જ શરીર, આત્મ તત્વ. સંસારના 84 લાખ પ્રકારના શરીરમાં એક જ તત્વ છે આત્મા, સરખું, એમાં કોઈ અલગ છે? તો જો આપણા બધાની અંદર આત્મા એક જ સરખો છે તો ધર્મ પણ બધાનો કેવો થયો? કેવો થયો? એક સરખો થયો કે અલગ થયો? અગર આપણે બધા જ આત્મા છીએ તો આત્મા હોવાને કારણે આપણા બધાનો ધર્મ પણ એક થયો કે અલગ? બોલો, એક. તો સંસારમાં હરેક મનુષ્ય છે ને, આ બધાનો ધર્મ તો સંપ્રદાય અલગ અલગ હશે, સંસ્થા અલગ અલગ હશે, પણ ધર્મ બધાનો ધરમપુરમાં હોય. આ જગત આખું જ ધરમપુર છે, કારણ કે જગતના જેટલા પણ જીવાત્મા છે આ બધાનો ધર્મ એક જ છે. છતાં પણ આપણે તો બધા જ્ઞાતિ જાતિના વાડા બાંધી દીધા છે. આપણે ગંગા સતી પાનભાઈ શું કે છે? એ જાતિ રે પાતિ અજાતિ સાચો સંબંધી કોણ છે? ભગવાન કૃષ્ણ.
આ જગતમાં જેટલા પણ શરીરધારી આત્મા છે આ બધાનો એક જ ધર્મ છે. એ કોનું નામ લે? કોનું નામ લે? ભગવાન. કારણ કે આ કલયુગમાં ભગવાનના નામ સિવાય કોઈ રસ્તો છે? કલયુગ કે નામ આધારા. કલયુગમાં ભગવાનના ભગવાન સાથે જોડવાનું કામ, આત્માને ભોજન આપવાનું કામ એક જ છે. કયું? હરિનામ. હરિનામ સિવાય બીજો કોઈ ઉપાય? એટલા માટે જયારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા ત્યારે યુધિષ્ઠિર મહારાજે નક્કી કર્યું કે હવે મારે રાજ્ય નથી કરવું, અને બધું એના પુત્ર ને સોંપી દીધું, પરીક્ષિત ને સોંપી દીધું. અને છેલ્લો દિવસ હતો, યુધિષ્ઠિર મહારાજે એના બધા સેવકોને, બધા સિપાહીને પગાર આપી દીધો. આવતીકાલથી કોઈ રાજ્યમાં આવવાની જરૂર નથી, હવે હું શાસન બંધ કરી દઉં છું. અને બધા જ પહેરેદાર યોદ્ધાઓ જેટલા હતા ને બધાને રજા આપી દીધી. એ દિવસે, બહુ ધ્યાનથી સાંભળજો, એ દિવસે યુધિષ્ઠિર મહારાજે ભીમને ઉભો રાખ્યો. કઈ જગ્યાએ? વોચમેન તરીકે. ભીમ બાર રસ્તામાં ઉભો છે, એન્ટ્રી કરે ત્યાં જ મહેલની બહાર, અને અંદર યુધિષ્ઠિર મહારાજે કીધું કે આજે તો કોઈને અંદર નહીં આવવા દેતો, આજ પછી હું ન્યાય આપવાનું બંધ કરું છું, કોઈને પણ અંદર નહીં આવવા દે. ભીમ કે ગમે એટલું કહે ને કોઈ પણ વ્યક્તિ અંદર ના આવવો જોઈએ, અમારો ઓર્ડર છે તને. ભીમ ભૈયા બહાર ઉભા છે હાથમાં ગદા લઈને, અને એવામાં એક વ્યક્તિ દોડતો દોડતો આવે છે. આ ધરમપુર નો હશે કે સુરત નો હશે મને ખબર નથી, પણ દોડતા દોડતા આવે છે. અને ભીમને કહે છે, મહારાજ મારે યુધિષ્ઠિર મહારાજને એક પ્રશ્ન કરવો છે. ભીમ કે હવે કોઈને નહીં મળે, રિટાયર્ડ થઈ ગયા છે, હવે પેન્શન ઉપર છે. નહીં, મારો પ્રશ્ન છે. ભીમ કે બોલ, મને બોલ, તાકે તમને ને યુધિષ્ઠિર ને કહીશ, તાકે પેલા મને બોલ, હું જવાબ આપું, અને મને લાગે તો અંદર મોકલીશ. શું છે પ્રશ્ન? સાંભળજો બધા. એ ભાઈ નો પ્રશ્ન સાંભળો. એ કે હું જયારે ખેતર માં ગયો જમીન ખેડવા માટે, અને જમીન સુધી પાણી પહોંચાડવા માટે મેં પાળો તૈયાર કર્યો, સમજાય છે ને, પાળો, અને પાળામાંથી મેં પાણી છોડ્યું, એટલે એ પાણી પાળામાંથી પસાર થઈને ખેતરમાં જતું, અને મેં જોયું કે બરાબર જાય છે. એટલામાં મેં જોયું કે આ પાણી જે જતું હતું તો પાળો જે હતો ને એ પાણી પી ગયો, પાળો જ પાણી પી ગયો, પાણી આગળ ગયું જ નહીં. પાણી દેવા માટે આવે ને કોઈ વચ્ચેથી ન પી જાય તો અહીંયા આવ્યું જ નહીં. ભીમને પ્રશ્ન પૂછ્યો, મહારાજ મારા પ્રશ્નનો ઉત્તર આપો કે પાળો પાણી કેમ પી ગયો? ભીમ કે આ નહીં સમજાય મને, જવા દો અંદર. બીજો વ્યક્તિ આવ્યો, આ હેવ ક્વેશ્ચન, મારો પ્રશ્ન છે. તમે શું? પેલો ધરમપુરથી આવ્યો તો આ બીજો સુરતથી આવ્યો. મારો પ્રશ્ન છે શું? એ કે હું જયારે રસ્તામાં જતો હતો ને એક હાથી જોયો. કોને જોયો? હાથી જોયો, અને એક વૃક્ષ હતો, એક ઝાડ હતો, અને વૃક્ષની વચ્ચે એક બકોલ હતી, કાણું હતું. આમાંથી હાથી નીકળી ગયો અને પૂંછડું અટવાઈ ગયું. ભીમ કે હું અટવાઈ ગયો ભાઈ, આ કેવો પ્રશ્ન પૂછે છો? કે એક નાની એવી બકોલ માંથી હાથી નીકળી ગયો ને પૂંછડું. કે હવે સોરી, આ મારા મગજથી પરે છે, જવા દે અંદર. એવો ત્રીજો વ્યક્તિ આવ્યો વલસાડથી. મારો પ્રશ્ન કરે શું? કે મેં જોયું કે ભાઈ સિન્ટેક્સનો જે ટાંકો હતો ને આખો ટાંકો પાણીથી ભરેલો હતો, આખો પી ગયો.
મારી નજરની સામે 10,000 લિટર નો છે, 10,000 લિટર નો સિન્ટેક્સ નો ટાંકો પી ગયો. અને પછી મેં કીધું, ભાઈ તમને કેવું લાગે છે? કે મને કાંઈ નથી લાગતું, હજી મને તરસ લાગે છે, બીજો ટાંકો લાવો. તો કે આવું કેમ કે એક વ્યક્તિ એટલું બધું પાણી પી ગયો તોય તરસો કેમ છે, એને તરસ કેમ લાગે છે? ત્યારે એમ કે ભાઈ આ ઉત્તર હું નહીં આપી શકું, જવા દે અંદર. કેટલામાં આવ્યો? 3 ગયા ને, એક વાપી થી આવ્યો. અને વાપી થી આવીને પ્રશ્ન પૂછ્યો કે મારો પ્રશ્ન છે ભીમભૈયા, તા કે શું? એ કે મેં આખું પાણી થી માટલું ભર્યું. કેટલાના ઘરે માટલું છે? હાથ ઉપર ઘરે કે ડાયરેક્ટ ફિલ્ટર માંથી જ આવવા દો છો? માટલું છે, માટલામાં આખું માટલું મેં પાણીથી ભર્યું. પછી જે એમાં જે 4 બરણી હતી એ માટલામાંથી સરખા ભાગે મેં 4 બરણીમાં પાણી નાખ્યું. અને પાણી નાખ્યા પછી પાછું મેં બરણીનું પાણી પાછું માટલામાં નાખ્યું. તો માટલું ભરાવું જોઈએ ને, જેટલું પાણી છે લાગ્યું. તો એક વેત પાણી ઓછું થયું. આવું કેમ? તો ભીમ કે નવું માટલું હશે, પાણી પી ગયું હશે. તો કે આ જૂનું છે. લગ્ન થઈ ગઈ, લગ્ન થઈ ગયા હતા કે મારી ઘરવાળી લઈને જ આવી હતી હારવા, પિયર આ જૂનું છે. એક વેત ભેટ્યું કેમ? તો પછી ચોથો કેટલામાં આવ્યો? એને ક્યાંથી લાવશું આપણે? હે, નવસારી. નવસારીથી 5મો વ્યક્તિ આવ્યો. મારો પ્રશ્ન એ કહેતા કે શું? એટલે આ નવસારીથી નથી આવ્યો એટલે ટેન્શન નહીં લેતા તમે. આ તો ત્યાં 5,000 વર્ષની વાત કરું છું, પણ આ તો આપણે યાદ આવે એટલા માટે. અને ત્યાંથી આવ્યું કે મારો પ્રશ્ન છે તા કે શું? મારે અર્જન્ટ યુધિષ્ઠિર મહારાજને મળવું છે. કેમ? એ કે હું જયારે રસ્તામાં આવતો હતો ત્યારે એક બહુ મોટો પર્વત હતો, અને આ પર્વતની બાજુમાં એક વ્યક્તિ બેઠેલો હતો, અને બેસીને એક કાચો દોરો હતો એની પાસે. કાચો દોરો પણ પાન માવા બાંધે ને, એ કાચો દોરો હતો. અને આ કાચા દોરાથી પર્વત કાપતો હતો આ. એટલે મને એમ લાગ્યું ગાંડો લાગે છે, એટલે ઉભો રહ્યો થોડો. કાચા દોરાથી અવળો અવળો પર્વત થોડો કપાતો હશે, છતાં ઉભો રહ્યો થોડી વાર. મેં જોયું અને જોતા જોતા મને ખબર પડી કે ધીરે 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 પર્વત કપાતો હતો. અને હું થોડી વાર ઉભો રહ્યો તો આ વ્યક્તિ, આ ગાંડા વ્યક્તિએ આ કાચા દોરાથી આખો પર્વત નીચે નાખી દીધો. આવું કેમ? આવું પ્રશ્ન પૂછ્યો 5મા વ્યક્તિ નવસારી વાળાએ. જવાબ આપો ભીમ. તો ભીમય નીચે પડી ગયો. યુધિષ્ઠિર મહારાજ બેઠા હતા અને ભીમ ઓલા પાંચે ને શોધે છે. ઓલા 5 ગયા ક્યાં? આવી ગયા. યુધિષ્ઠિર મહારાજે આંખ ખોલીને કીધું, ભીમ કેમ આવ્યો? કે મારો કે 5 વ્યક્તિ મેં અંદર મોકલ્યા અને દેખાતા નથી, કોણ છે? મારો 6ઠો પ્રશ્ન, એ 5 ગયા ક્યાં? હવે યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે, બરાબર સાંભળજો, પછી પાઉં બાજે છે. પહેલો ક્યાંથી આવ્યો હતો ભાઈ? ધરમપુરથી ને. એને શું કીધું હતું? પાળો જ પાણી પીવો. વાહ, બહુ સરસ. આ રીતે સાંભળવું જોઈએ, ધ્યાનથી સાંભળવું જોઈએ. પાળો જ પાણી પી ગયો. ભીમ કે આવું કેમ પ્રભુ, પાળો કેમ પાણી પી ગયો? ત્યારે યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો, એ ભીમ કલિયુગ એવો થશે, કારણ કે હવે કલિયુગ આવશે, અને કલિયુગ એવો હશે કે જે રીતે પાળો જ પાણી પી ગયો એવી રીતે જેને રક્ષણ કરવા માટે રાખ્યો હશે એ જ ભક્ષક બની જશે. જેને વોચમેન તરીકે રાખ્યો છે ને, ઘરનું ધ્યાન રાખજો, એ વોચમેન જ શેઠ અને શેઠને મારી નાખશે. જેને બોડીગાર્ડ તરીકે રાખ્યા છે એ જ એના
મેન વ્યક્તિ ઉપર રિવોલ્વર રાખીને મારી નાખશે. આ કલયુગ એવો રહેશે કે જેને રક્ષા કરવા માટે રાખ્યા છે એ જ ભક્ષક બનશે. જેને દુકાન હાચવા રાખી, દુકાન હાચવું જેવું ભાઈ હું 15-20 દિવસ પરિણામ છે, ત્યાં આવે તો સાફ. આ કલયુગ નો ધર્મ છે. અને હવે ઓ ભીમ કે ઓ થેન્ક યુ, સારું કર્યું કીધું. હવે બીજો ક્યાંથી આવ્યો, ક્યાંથી આવ્યો તો સુરત. અચ્છા એને કયો પ્રશ્ન પૂછ્યો તો? હા શું? હાથી, હાથી એક બકોલ માંથી નીકળી ગયો ને પૂંછડું અટવાઈ ગયું, આવું કેમ? બહુ સુંદર જવાબ યુધિષ્ઠિર મહારાજે. ભીમ કલયુગ એવો આવશે, એવો કલયુગ આવશે કે મોટા મોટા પૈસા વાળા વ્યક્તિ પૈસા કવડાવીને પોતાના મોટા કામ કરાવી નાખશે, પણ એક નાનો વ્યક્તિ હેરાન થઈ જશે. હાથી તો નીકળી જશે પણ પૂંછડું અટકી જશે. મોટા વ્યક્તિ પૈસા કવડાવીને પોતાના કામ કરાવી નાખશે પણ નાના વ્યક્તિના કામ થશે, થાય છે ને. ત્રીજો વ્યક્તિ ક્યાંથી આવ્યો? વલસાડ. એને શું હતું? 10,000 લિટરનું સિન્ટેક્સનું ટાંકો પી ગયો, તોય તરસ્યો. પ્રશ્ન પૂછો, મહારાજ આવું કે યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે કે ભીમ આ કલયુગ એવો હશે કે ઘરમાં પૈસા હશે, તિજોરીમાં પૈસા હશે, ઓફિસમાં પૈસા હશે, બેંકમાં પૈસા હશે, જમીનમાં પૈસા રોક્યા હશે, શેર બજારમાં પૈસા રોક્યા હશે, પણ જેવો સવારે જાગે ને ત્યારે એમ જ કહે છે પૈસા કમાવાનું આપોને સાહેબ. એ તરસ્યો ને એ ક્યારે એને સંતોષ થવાનો? ગમે એટલી કમાણી હશે તો એને શું જોઈએ છે? કમાવાનું આપો, કમાવાનું આપો. બને છે ને? હવે ચોથો ક્યાંથી આવ્યો? વાપી. એને શું કર્યું હતું? પણ માટલાવાળું પાણી, માટલાનું પાણી ચાર પાત્રમાં નાખ્યું અને ચારે પાત્રનું પાણી પાછું માટલામાં નાખ્યું તો કેટલું ઘટ્યું? એક મિનિટ. આવું કેમ? યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો, હે ભીમ આ કલયુગમાં એવું થશે, એવું થશે કે એક બાપ ચાર દીકરાનું ધ્યાન રાખશે પણ કલયુગમાં ચાર દીકરા ભેગા થઈને એક બાપનું ધ્યાન નહીં રાખી શકે. ચાર છોકરા ચાર દીકરા છે ને મા બાપને સાચવી શકશે નહીં, આ કલયુગના લક્ષણ છે. પણ એનો પાંચમો નવસારી વાળો કયો હોય કે કાચા દોરાથી પર્વત કેમ કપાય? અસંભવ છે. ત્યારે જવાબ આપે છે જે આપણા સત્સંગનો સાર છે આ. એ ભીમ આ કલયુગમાં લોકો અધર્મનું આચરણ કરશે, પાપનું આચરણ કરીને એ પાપના મોટા પર્વત એના જીવનમાં બાંધી દેશે. એના જીવનમાં પાપ પર્વત જેવા થઈ જશે. પણ આ કલયુગમાં અગર એની પાસે હરિનામનો દોરો આવી જશે તો હરિનામના કાચા દોરાથી પાપરૂપી પર્વત પણ કપાઈ જશે. આપણો ધર્મ કયો છે? આ ધરમપુરનો ધર્મ કયો છે? હરે રામ 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 સીતા રામ રામ. Sitaram, Ram, 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 Ram,
Thank you.